पाठ्यपुस्तक साथे राखजो। तो चलो आपणे पाठनी शुरुआत करीए। अगाउ आपणे आज युनिटमां एक पाठ समझी गया, हवे आगळनुं जे कविता हती ए बाकी छे, कविता जोई लईए। कवितामां तमने खूब मजा आवशे एटले ध्यानथी सांभळजो, अभ्यास करजो। चल तो के તો કઈ નામ આપેલું છે કે મદન મંજુર, આ નામ છે બરાબર। તો કે આ નામની વ્યક્તિ જે છે મદન મંજુર, બોર્ન એટ જનકપુર। આવ્યા શું છે તો કે મદન મંજુર બોર્ન એટ જનકપુર, સ્ટડીડ એટ જ્ઞાનપુર, વર્કડ એટ કરમપુર, મેરિડ એટ જીવનપુર, ફેલ ઇલ ઓન ફ્રાઈડે। ફરીથી અભ્યાસ કરીએ તો કે મદન મંજુર બોર્ન એટ જનકપુર, સ્ટડીડ એટ જ્ઞાનપુર, વર્કડ એટ કરમપુર, મેરિડ એટ જીવનપુર। આનું આપણે ભાષાંતર કરીએ તો કે મદન મંજુર જે વ્યક્તિ છે જન્મ થાય છે જનકપુરમાં, સ્ટડીડ એટલે અભ્યાસ કરે છે જ્ઞાનપુરમાં, કામ કરે છે કરમપુરમાં, લગ્ન કરે છે જીવનપુરમાં, ફેલ ઇલ ઓન ફ્રાઈડે અને શુક્રવારે માંદો પડે છે। ઇલ એટલે એમાં બીમાર પડવું, શુક્રવારે માંદો પડે છે, એડમિટેડ ઓન સેટરડે, શનિવારે દાખલ થાય છે, વર્સ ઓન મંડે, એની તબિયત ખૂબ ખરાબ થાય છે મંડે એટલે કે સોમવારે, ડાઈડ એટ ટ્યુઝડે અને મંગળવારે મૃત્યુ પામે છે, ક્રિમિટેડ ઓન વેનસડે, ક્રિમિટેડ એટલે કે એની અંતિમ ક્રિયા બુધવારે થાય છે। ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મેડમ મંજુર, મદન મંજુર, આ એક મદન મંજુરની કહાની હતી બરાબર। તો એક સિમ્પલ, એક સાદું અને સિમ્પલ કાવ્ય હતું। હવે આપણે આગળ જોઈએ, અહીંયા આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો, બાકી રહેતા શબ્દો તમારા ટેક્સ્ટબુકમાં પણ તમને દેખાશે કે કાવ્યની નીચે આ આપેલું છે, આપણે શું કરવાનું છે તો કે અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે, તમારે સાથે સાથે લખતા જવાના છે। બ્લુ પેન તમારે સાથે રાખજો બરાબર, તમને સમજાઈ જશે કેવી રીતના શું કરવાનું છે। ચાલો જોઈએ, આપણને આ ચાર લાઈન આપેલી છે, એકમાં સ્ટડીડ, બીજામાં મંડે, જનકપુર અને બાકી રહેતા શબ્દો। હવે આના જેવા શબ્દો એટલે કે જો સૌથી પહેલા તો આપણે સ્ટડીડનો જોઈએ, સ્ટડીડ એટલે કે એક ક્રિયાપદ છે, અભ્યાસ કરવો, એ ભૂતકાળનું છે, તો જેટલા ક્રિયાપદો ભૂતકાળના આપેલા છે આ કાવ્યમાં એ આપણે અહીંયા લખવાના છે આ લાઈનમાં। ત્યાર પછી મંડે એટલે કે વારનું નામ છે, તો કાવ્યમાં જેટલા વારના નામ છે એ બધા આપણે અહીંયા લખશું। ત્યાર પછી જનકપુર, એક ગામનું કે નગરનું નામ છે, તો એવા જે નામ હોય જનકપુર, કરમપુર, આ બધા નામ આપણે અહીંયા લખશું। ત્યાર પછી બાકી રહેતા જે કાંઈ શબ્દો છે એમાંથી કોઈ પણ પાંચ આપણે અહીંયા લખવાના છે। તો સૌથી પહેલાં જોઈએ કે સ્ટડીડ વાળી લાઈનમાં કયા કયા શબ્દો આવશે, આપણે આના માટે ગોતવાના છે ક્રિયાપદો બરાબર। તો સૌથી પહેલા તો મદન મંજુર, પછી બોર્ન એટ જનકપુર, અહીંયા છે સ્ટડી, એ તો આપણે અહીંયા આપેલો છે। ત્યાર પછી સ્ટડીડની નીચે શબ્દ લખેલો છે વર્કડ, કયો શબ્દ છે વર્કડ, એ તમારે લખવાનો સ્ટડીડની નીચે। ત્યાર પછી શબ્દ છે મેરિડ, લગ્ન કરવા, એના પછી ઇ લખવાનું। ત્યાર પછી છે એડમિટેડ બરાબર, પેલા વર્કડ, ત્યાર પછી મેરિડ, ત્યાર પછી એડમિટેડ બરાબર, એડમિટેડ પછી ડાઈડ, ડી આઈ ઈ ડી, ડાઈડ અને એના પછી ક્રિમિટેડ બરાબર। આપણને પાંચ લાઈન આપેલી છે, એક બે ત્રણ ચાર ને પાંચ, અને પાંચ શબ્દો થઈ ગયા। ફરી એકવાર કહું છું,
સૌથી પહેલા સ્ટડીડ તો આપેલું છે, ત્યાર પછી વર્કડ, મેરીડ, એડમિટેડ, ડાયડ અને ક્રિમિટેડ. હવે લાઇન નંબર ટુ એટલે કે મંડે, આમાં શું આવશે? ચલો જોઈએ. બરાબર, તો કે મંડે એક તો આપણને આપેલું છે, તો શરૂઆત કરીએ આપણે ફ્રાઈડે થી, અથવા તો તમે કોઈ પણ લખી શકો છો મંડે, પછી તમે ટ્યુઝડે, વેનસડે, ફ્રાઈડે કે સેટરડે. અહીંયા આપણને એક, બે, ત્રણ, ચાર અને પાંચ, પાંચ વારના નામ આપેલા છે. બરાબર, અને આપણી પાસે ખાના પાંચ છે, તો લગભગ એક ખાલી રહેશે, કેમ કે ફ્રાઈડે આપણે લખશું પહેલા અહીંયા, ત્યાર પછી લખશું સેટરડે, મંડે તો આપેલું છે, પછી લખશું ટ્યુઝડે અને પછી લખશું વેનસડે. બરાબર, હવે એક કઈ વારનું નામ બાકી રહેતું નથી, લગભગ બધા જ આમાં આવી જાય છે. એટલે આમાં ફક્ત ચાર જ આવશે, કારણ કે મંડે તો ઓલરેડી આપેલું છે, આમાં એક થર્સડે એ આપેલો નથી, તો આપણે આમાં ચાર લખશું. ત્યાર પછી જનકપુર, તો એક ગામનું નામ છે, જેટલા ગામના નામ આપેલા છે બધા આપણે લખશું. જનકપુર ઉપર આપેલું છે એટલે એના સિવાય બાકીના બધા આપણે લખશું, જેમ કે મંચુર, એ પણ જનકપુર જેવો જ ઉચ્ચારણ થાય છે, ભલે ગામનું નામ નથી પણ ઉચ્ચારણ તો એક ટાઈપનું જ થાય છે, નામ જ છે ટૂંકમાં એ મંચુર. પછી જ્ઞાનપુર, કરમપુર, જીવનપુર, બરાબર, આટલા નામ આપણે લખશું. એક જનકપુર આપેલું છે એટલે આમાં પણ ચાર જ છે, એટલે આમાં આપણે ચાર લખશું. ત્યાર પછી બાકી રહેતા શબ્દો, તો કે બાકી રહેતા શબ્દોમાં કોઈ પણ પાંચ પાંચ શબ્દો તમે આમાંથી લખી શકો છો, જેમ કે બોરનો શબ્દ નથી આવેલો ક્યાંય, પછી ફેલ, પછી ઇલ, પછી વોર્સ, ત્યાર પછી સ્ટોરી, એવી રીતે તમે કોઈ પણ પાંચ શબ્દો અહીંયા લખી શકો છો. બરાબર, તો આપણી આ એક્ટિવિટી અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તમારે ટેક્સ્ટબુકમાં જ સાથે સાથે લખી રાખવાનું, વિડીયોમાં કદાચ સ્પીડમાં લખાઈ જતું હોય તો તમે વિડીયો પોઝ કરી એક પછી એક લાઈન લખતા જજો. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી થ્રી. અહીંયા એક વાર્તા છે, વાલિયા લૂંટારાની વાર્તા છે. કેની છે? વાલિયા લૂંટારાની વાર્તા છે. એ વાર્તામાં અમુક શબ્દો નથી આપેલા, એટલે કે એ શબ્દો આપણે પૂરવાના છે. ક્યાંથી પૂરશું? તો બાજુમાં જ આપણને ખાલી જગ્યાની બાજુમાં બે કાઉન્સમાં ઓપ્શન આપેલા છે, બેમાંથી કોઈ પણ એક હશે. બરાબર, આ સમજાવતા પહેલા તમને એક પ્રશ્ન પૂછી લઉં કે વાલિયા લૂંટારાની વાર્તા છે એ ભવિષ્યમાં થવાની છે કે ભૂતકાળમાં થઈ ચૂકેલી છે? બરાબર, તો આ જે કહાની છે એ ભૂતકાળની છે, ભૂતકાળની છે, એટલે ક્રિયા પૂર્ણ થઈ ગયેલી હોય બધી જ આમાં, એટલે આવશે શું? ભૂતકાળ આવશે. બરાબર, આમાં આવશે ભૂતકાળ, એટલે આપણને અમુક જગ્યાએ ક્રિયાપદો આપેલા છે, તો આપણે ભૂતકાળનું ક્રિયાપદ લખશું. સમજાઈ ગયું? બરાબર, અમુક જગ્યાએ વોઝ અને વેર આપેલા છે, તમને ખબર છે કે જો એકવચન હોય તો ઇઝ આવે, બહુવચન હોય તો આર આવે. બરાબર, આ ધોરણ પાંચમાં અને ચારમાં ગ્રામરમાં કદાચ ગ્રામરમાં આવતું હોય, એકવચન હોય તો ઇઝ આવે, બહુવચન હોય તો આર આવે. પણ ભૂતકાળમાં શું થાય? ભૂતકાળમાં ઇઝનું વોઝ થઈ જાય, આરનું વેર થઈ જાય, એટલે કે ભૂતકાળમાં જો એકવચન હોય તો વોઝ આવશે, બહુવચન હોય તો વેર આવશે. તો પેલો જ શબ્દ છે વાલિયા, એક વ્યક્તિની વાત થાય છે એટલે કે આવશે વોઝ, તો પેલી ખાલી જગ્યામાં તમારે લખવાનું વોઝ. વાક્ય વાંચીએ કે વાલિયા વોઝ અ રોબર, કે વાલિયો એક લૂંટારો હતો, રોબર એટલે લૂંટારો. ત્યાર પછી બીજી ખાલી જગ્યા જોઈએ, હી એકવચન છે પણ અહીંયા વોઝ વેર તો છે નહીં, મેં તમને પહેલા કીધું કે અમુક જગ્યાએ ક્રિયાપદો આપેલા છે, તો ભૂતકાળના ક્રિયાપદો લખવાના થશે. બરાબર, તો લીવ અને લીવડમાંથી ભૂતકાળનું ક્રિયાપદ કયું? તો કે લીવડ, ઈડી પાછળ છે એટલે એક ક્રિયાપદ ભૂતકાળનું થશે, લીવડ. હી લીવડ ઇન અ ફોરેસ્ટ, કે તે જંગલમાં રહેતો, વાલિયો એક લૂંટારો હતો, તે જંગલમાં રહેતો. ત્યાર પછી હી, હવે આમાં પણ વોઝવેર નથી પણ ક્રિયાપદ આપેલા છે, ક્રિયાપદમાં લૂંટ અને લૂંટેડ માંથી બીજું ક્રિયાપદ છે એ ભૂતકાળનું છે, લૂંટેડ.
ही लूटेड पीपल के ते लोगों ने लूटतो। त्यार पछी नो जोईए सो पीपल। हवे पीपल शब्द छे एकवचन के बहुवचन, पीपल नो अर्थ शुं थाय? लोको। लोको आपणे कोने कहीए? एक व्यक्ति ऊभो होय तो लोको कहेवाय? नहीं, ઘણા બધા હોય તો શું કહીએ? ઘણા બધા લોકો ઊભા છે તો લોકો એટલે કે પીપલ, આ શબ્દ જ બહુવચન છે એટલે ત્યાં વોઝ નહીં પણ પરંતુ વેર આવશે, ડબલ્યુ ઈ આર ઈ। સો પીપલ વેર અફ્રેડ ઓફ હિમ, તો લોકો તેનાથી ડરતા। હિઝ ફેમિલી, હવે હિઝ ફેમિલી, ફેમિલી તો એક જ હોય એટલે કે વોઝ, હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ, તેનો પરિવાર તેનાથી ખુશ ન હતો। વન્સ નારદ મુનિ પાસ અને પાસ્ટ, ભૂતકાળ શું છે? પાસ્ટ, એટલે આવશે પાસ્ટ। નારદ મુનિ પાસ્ડ થ્રુ ધી ફોરેસ્ટ, નારદ મુનિ, વન્સ એટલે એક વખત, એક વખત નારદ મુનિ જંગલમાંથી પસાર થાય છે। હિઝ એડવાઇઝ, ચેન્જ અને ચેન્જડ માંથી ભૂતકાળ ચેન્જડ, હિઝ એડવાઇઝડ વાલિયાસ લાઈફ વાલિયા ધ રોબર બીકમ વાલ્મીકિ, કે તેમની સલાહથી વાલિયાનું જીવન, એનું નામ જે વાલિયા લૂંટારો કહેવો તો એમાંથી તે વાલ્મીકિ બની જાય છે, બીકેમ વાલ્મીકિ, વાલ્મીકિ બને છે, વાલ્મીકિ સંત, વાલ્મીકિ સંત બને છે। હી રાઇટ અને વ્રોટમાંથી ભૂતકાળનું શું છે? વ્રોટ, હી વ્રોટ ધી રામાયણ, તે રામાયણ લખે છે। હવે આખે આખા ફકરા આપણે ફરીવાર ફકરો વાંચી લઈએ અને એકવાર સમજી લઈએ। સૌથી પહેલા આવશે વાલિયા વોઝ અ રોબર, વાલિયો એક લૂંટારો હતો। હી લીવડ ઇન અ ફોરેસ્ટ, તે જંગલમાં રહેતો। હી લૂટેડ પીપલ, તે લોકોને લૂંટતો। સો પીપલ વોઝ સો પીપલ વેર અફ્રેડ ઓફ હિમ, તો તેથી લોકો તેનાથી ડરતા। હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ, તેનો પરિવાર તેનાથી ખુશ ન હતો કારણ કે તે ચોરી કરતો, લૂંટફાટ કરતો, ખરાબ કામ કરતો। એટલે વન્સ એટલે કે એક વખત નારદ મુનિ પાસ્ડ થ્રુ ધી ફોરેસ્ટ, એક વખત નારદ મુનિ જંગલમાંથી પસાર થાય છે। હી ઇઝ એડવાઇઝડ, એડવાઇઝ ચેન્જ્ડ વાલિયાસ લાઈફ, કે તેમની સલાહ વાલિયાનું જીવન બદલી નાખે છે। વાલિયા ધ રોબર બીકમ વાલ્મીકિ દિસંટ, કે જે વાલિયો લૂંટારો હતો એ હવે વાલ્મીકિ સંત બની જાય છે। હી વ્રોટ ધી રામાયણ, અને તે રામાયણ લખે છે। રામાયણ રચયિતા કોણ છે? તો કે ઋષિ વાલ્મીકિ છે, બરાબર। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ। તમારું હોમવર્ક, આજનું હોમવર્ક તમારું એ છે કે તમારે આજે એક્ટિવિટી વનનું કાવ્ય છે એ કાવ્ય એકવાર લખવાનું, ત્યાર પછી એને નીચે જે આપેલું છે એ તો તમે અત્યારે જ કરી નાખ્યું, ત્યાર પછી આ ખાલી જગ્યામાં જે ખાલી જગ્યા પૂરવાની છે એ પણ તમારે પૂરાઈ જ ગઈ હશે, બરાબર। તમારે એક્ટિવિટી 3ની આ ખાલી જગ્યા પૂરી, અને જે આખે આખો ફકરો છે વાલિયા લૂંટારા વિશે એ ફકરો તમારે એકવાર લખવાનો, અને આગળ આપેલું કાવ્ય તમારે એકવાર, આ બંને વસ્તુ રફબુકમાં એક એકવાર લખવાની છે।